साबरमती रिवरफ्रंट फेज 2 નું લોકાર્પણ, નદીના પૂર્વ કિનારે રિવરફ્રન્ટનું વિસ્તરણ, ડફનાળાથી કેમ્પ સદર બજાર સુધીના 1.25 કિલોમીટરનો બનશે રિવરફ્રન્ટ, પ્લે એરિયા, આર્ટ ઇન્સ્ટોલેશન, વેડિંગ ડેસ્ટિનેશન અને ખાણીપીણીની સુવિધા અહીં હવે મળશે। संवाददाता दीपेन पढ़िया जोड़ाई गया है। दीपेन, सीएम रूपाणी आज केटलाक विकास कार्यों लोकार्पण करवाना है वर्च्युअल पद्धति थी, त्यारे रिवरफ्रंट फेज 2 जेमां आवनारा दिवसोमां अमदावादीओने अने गुजरातने मोटी सुविधाओ मळवानी छे, शुं विगत? शिवानी थोड़ी ज वारनी अंदर मुख्य प्रधान विजय रूपाणी है ते रिवरफ्रंट फेज 2 નું જે लोकार्पण है ते करवाना है। महत्वनुं है कि रिवरफ्रंट प्रोजेक्ट की सफलता बाद आ प्रोजेक्ट है तेने कोर्पोरेशन द्वारा વધુ આગળ વધારવાનો निर्णय કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે શાહીબાગ ડફનાળાથી લઈ અને કેમ્પ સદર બજાર સુધીનો જે 1.25 કિલોમીટર સુધીનો જે નદીનો કિનારો છે પૂર્વ સાઈડમાં તે કિનારે 1.25 કિલોમીટર સુધી रिवरफ्रंट છે તેને આગળ વધારવામાં આવશે, रिवरफ्रंटનું ડેવલપમેન્ટ કરવામાં આવશે। અહીંયા પ્લે એરિયા, વેડિંગ ડેસ્ટિનેશન, ખાણીપીણી સહિતની જે સુવિધાઓ છે તે સુવિધાઓ रिवरफ्रंट પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવશે। તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। ખાસ કરીને વધુ એક સાબરમતી रिवरफ्रंट ઉપર એક બ્રિજ છે તે પણ પશ્ચિમ સાથે જોડતો છે તે તૈયાર કરવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે। જે સદર બજાર કેમ્પ છે ત્યાંથી સાબરમતીના પશ્ચિમ કિનારાને જોડતો વધુ એક બ્રિજ અમદાવાદીઓને છે તેમને મળી શકે છે। સાથે સાથે આ 1.25 કિલોમીટરનો જે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે તેની લંબાઈ વધારવામાં આવશે। આ પૂર્વ કિનારે જે સાબરમતી રિવરફ્રન્ટ છે તેનું ફરીથી ડેવલપમેન્ટ કાર્ય છે તે શરૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને ડફનાળા સુધી રિવરફ્રન્ટ તૈયાર થઈ ગયો છે, ત્યારે હવે ડફનાળાથી જે સદર બજાર કેમ્પ છે ત્યાં સુધી 1.25 કિલોમીટર વધુ રિવરફ્રન્ટ છે તેને વિસ્તારવામાં આવશે। લોકો છે તેમને વધારાની સુવિધાઓ છે તે આનાથી મળશે અને ખાસ કરીને જે ટ્રાફિકની સમસ્યા છે ડફનાળા પાસે તે સમસ્યા પણ હલ થઈ શકશે। જી શિવાની, બિલકુલ। તો આવનારા દિવસોમાં ઘણી બધી સુવિધાઓ તો મળશે, પરંતુ આજે નવી સવલતો ઊભી કરવામાં આવી છે તેનું લોકાર્પણ પણ કરવામાં આવશે। આ સાથે એએમસીની ઈ બસનું પણ આજે સીએમ રૂપાણી લોકાર્પણ કરવાના છે। અમારા સંવાદદાતા પ્રતિક આ વિશે વધુ વાત કરી રહ્યા છે। પ્રતિક, ઈ બસનું લોકાર્પણ, કેવી સુવિધાઓ આ બસમાં છે અને ખાસ કરીને પર્યાવરણને ક્યાંક જતન કરવા માટે ઈ બસ ખૂબ જ મહત્વપૂર્ણ? शिवानी, चौक्सथी पर्यावरणना जतन माटे एक नवतर प्रयोग कही शकाय, कारण के बीआरटीएस बस में पहलेथी ज इलेक्ट्रिक बसों दौड़ी रही है, त्यारे वधु 50 इलेक्ट्रॉनिक बसनु आज मुख्य प्रधान विजय रूपाणी द्वारा उद्घाटन करवामां आवशे। आ जे बस छे ते बसनु 50 जेटली बसों अमदावादना वस्त्राल विस्तारमां राखवामां आवी छे, जेनु थोड़ी ज मिनिटोमां मुख्य प्रधान विजय रूपाणी द्वारा उद्घाटन करवामां आवशे। बसनी विशेषतानी जो बात करवामां आवे तो आ जे बीआरटीएस बस छे तेमां 25 मुसाफरो बेसी सके तेवी केपेसिटी है, साथ ज फूल्ली एर कंडिशनिंग वाली आ जे बस है ते इलेक्ट्रॉनिक एटले के बेटरी ऑपरेटेड, बेटरी थी संचालित थनारी बस है। अने तेनी विशेषतानी जो बात करवामां आवे शिवानी तो 160 किलोमीटर प्रति चार्जिंग आ बस दौड़ी शकशे अने फक्त 5 मिनिटनी अंदर ज आ जे बस है तेमां बेटरी चेंज थई शकशे, एटले के खूब ज समय बचाव थशे अने साथे ज पर्यावरणनुं जतन पण थशे। साथे ज जो वात करवामां आवे तो आ जे बस छे ते इमरजन्सी एक्जिट माटे पण खूब ज सारी छे, तेमज पेसेंजरोनी सलामती सुरक्षा जळवाई रहे तेना माटेना तमाम व्यवस्था अहींया करवामां आवी छे। जोई शकाय छे के बस में ज्यारे पण आगनो बनाव बनतो होय छे त्यारे तेमां फायरना साधनों राखवामां आवेला छे, साथे ज इमरजन्सी एक्जिट आपवामां आवी छे। इमरजन्सी एक्जिट माटेनो कंट्रोल छे તે ડ્રાઈવરના હાથમાં જ રહેશે, એટલે કે ડ્રાઈવરને જ્યારે પણ લાગશે કે બસમાં કોઈ પ્રકારની ઇમરજન્સી અથવા કોઈ પણ ખામી સર્જાય છે, તરત જ ડ્રાઈવર દ્વારા એક બટન દબાવવામાં આવશે અને બટન દબાવ્યા બાદ જે બસના ઇમરજન્સી ડોર અને બારી છે તે ખુલી જશે, જેથી કરીને પેસેન્જરોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે અને પેસેન્જરો તરત જ બસની બહાર નીકળી શકશે। મુખ્ય પ્રધાન 10:30 વાગ્યાની આસપાસ આ જે બસો છે તેનું ઈ લોકાર્પણ કરવાના છે, એટલે કે કહી શકાય કે પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે ખૂબ સારી વ્યવસ્થા ઊભી કરવા જઈ રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન। પરંતુ જો વાત કરવામાં આવે તો હાલ કોરોના કાળને લઈને પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવાઓ બંધ છે, त्यारे मुख्यप्रधान विजय रूपाणी द्वारा अमदावाद शहर में बीआरटीएस बस तेमज एमटीएस बस शुरू थाय तेवा संकेतों पण आपी सके तेवी पूरेपूरी शक्यताओं हाल जोवा मळी रही छे। शिवानी बिल्कुल, तो खास तो 50 ई बसोनुं लोकार्पण आज करवामां आवशे। कोरोना काळमां ज्यारे बसोमां बैठक व्यवस्था पण खूब ज मर्यादित होय छे तेवामां 50 जेटली ई बस हवे अमदावाद शहरमां दौड़ती थशे।